ખબર પડી કે અહીંયા તો ઢગલાબંધ ગાડીઓ ઊભી રહી છે. શું કામ? નેચરલ જ્યુસ, નેચરલ ફ્રૂટ, આ બધું નેચરલ ખાવા પીવા માટે. અને તમને આ વિચાર કેવી રીતના આવ્યો હતો? જ્યારે પાકનો ભાવ ન મળ્યો, કેરીનો ભાવ ન મળ્યો ને પછી એમાંથી ફ્રોઝન આઈટમ કરવાની શરૂઆત કરી. કેરીની 35,000 કિલો વર્ષનું ઓલું છે, 35,000 કિલો પ્રોસેસ થાય છે. ખારેક 8,000 કિલો. આ ખારેકનો રસ? અચ્છા, બારે ખારેક ઇજરાયલ ઓમ કચ્છની. આ સીઝન ઉપર ખારેક ને ક્રશ થતી આવે, કપડાથી ગરાતો આવે ને ડબ્બા ભરાતો આવે, સ્ટોર રહેતો આવે, એટલે બારે માસ મળે. ઓકે, 48 કલાક, 48 કલાકે થઈ જાવ જઈને બારે ફેંકી દેવું પડે એમ. આ દાડમ હવે એને જો ફ્રોઝન કર્યા પછી, ફ્રોઝન કર્યા પછી આ થઈ જાય બરાબર. ભણેલા નવ નવ ધોરણ ધોરણ ભણે તો આ બધું તમે બધું ધીમે ધીમે બધું શીખવું પડે. હલાવતા હાથી ટેમ્પરેચર 18 કલાક ડ્યુટી દઉં. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને અત્યારે કચ્છની ફૂડ સિરીઝ ચાલી રહી છે અને હું જતો હતો ભુજ. ભુજ પહેલાં 10 કિલોમીટર પહેલાં ભુજોડી ગામ આવે અને આ એડ્રેસ છે ભુજોડી રેલવે સ્ટેશન. હું ભુડિયા ફાર્મમાં આવ્યો છું જે હાઈવે ઉપર જ આવે આ જગ્યા. અને આ જગ્યાએ હું એટલા માટે આવ્યો છું કે મારા ફાધરે મને એમ કીધું હતું કે આ જગ્યાએ છે ને બાજરો નેચરલ મસ્ત મળે છે તો તું ઘર માટે લઈ આવજે. તો હું એની ઇન્કવાયરી કરવા આવ્યો તો મને ખબર પડી કે અહીંયા તો ઢગલાબંધ ગાડીઓ ઊભી રહી છે. શું કામ? નેચરલ જ્યુસ, નેચરલ ફ્રૂટ, આ બધું નેચરલ ખાવા પીવા માટે. અને અઢળક લોકો અહીંયા સ્ટે કરે છે રસ્તામાં જવા પહેલાં. અને અહીંથી આગળ જાય એટલે 10 કિલોમીટર જ થાય ભુજ. અંદર કઈ કઈ પ્રોડક્ટ છે, કેવી રીતના નેચરલ, એ લોકોને આવો વિચાર આવ્યો બનાવવાનો જ્યુસનો ને એનો. અને અંદર એમનું કોલ્ડ સ્ટોરેજ છે, એની અંદર એમને સ્ટોરેજ કરીને ઘણી બધી ફ્રૂટ અને ઘણા બધા જ્યુસ અંદર રાખ્યા છે. મેઇન તો એમાં કેરી, સૌથી મોટું એમનો બિઝનેસ છે કેરીનો. પાછળ ફાર્મ છે અને એ લોકો જાય પોતે વાવેતર કરે છે કેરીનું અને પછી સિઝન પછી એમનું સ્ટોરેજ કરે છે. એ આખી પ્રોસેસ કઈ રીતના કરે છે એ બધું તમને અંદર જઈને જાણકારી આપું. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? હું જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે અંકલ આવી રીતના જ નીરજ અહીંયા બેઠા હતા અને મેં પૂછ્યું હું અહીંના ઓનર કોણ છે તો મને કીધું બોલો બોલો હું જ છું. અંદર બધા એમના છોકરાઓ કામ કરે છે અને પછી એમને આખી બધી મને માહિતી આપી કે અહીંયા કઈ રીતના આ બધી શરૂઆત થઈ. તો એમના મોઢે આપણે બે શબ્દ પહેલાં જાણ્યા પછી તમને અંદર કોલ્ડ સ્ટોરેજની બધું બતાવ્યા. સાહેબ આપણે કેટલા વર્ષથી આ લાઈનમાં? લાઈનમાં 15 વર્ષ. 15 વર્ષ. અને તમને આ વિચાર કેવી રીતના આવ્યો હતો? જ્યારે પાકનો ભાવ ન મળ્યો, કેરીનો ભાવ ન મળ્યો ને પછી એમાંથી ફ્રોઝન આઈટમ કરવાની શરૂઆત કરી. સૌથી પહેલાં તમે કેરી વાવેતર ખેતી જ કરતા પહેલા? ખેડૂત જ હતા. અચ્છા, આ નવું પછીથી 2006 પછી તમે કેરીનો પાક લીધો? પછી કેરીનો પાક લીધો ને ભાવ ન મળે. 2001માં કેરીનો પાક લીધો, 2005માં કેરીની શરૂઆત થઈ ને પછી ભાવ ન મળ્યો એમાંથી આ નવું પ્રોજેક્ટ ભાવ થઈ ગયો. 10 રૂપિયામાંથી 2 રૂપિયા કિલોના. ઓહો, અને પછી તમે એને સ્ટોરેજ કરી? પછી ઘરના ફ્રીજમાંથી શરૂઆત કરી, ભુજ લેબોરેટરી કરાવી, ત્યાં રસ્તા બરોબર લાગેલો સાહેબો, પછી એને મજા આવી. ફ્રોઝન તો રસની શરૂઆત અમે પહેલી વખત જ કરી હતી. પછી સાહેબો ખાધો એને મજા આવી, આ તો રસ્તો ટકી રહ્યો. પછી લોન લઈને આ બધું ઊભું કરી, લોન લઈને પછી બાપા કે ખાલો હવે લોન લઈને રોડ ઉપર છે આપે રસને રોટલી ખવડાવશો એ ધ્યેયથી શરૂઆત કરી. એટલે ખાલી કેરીથી ને શરૂઆત કરી? પછી વાડીમાં આંબળા હતા, લીંબુ હતા, પછી એમાંથી શીખીને પછી શરૂઆત કરી. દર વર્ષે 5-5 આઈટમ વધારીને 80-85 આઈટમ બનાવે. અત્યારે 80-85 આઈટમ બનાવે છે. એમાં પાવડર કયો, ફ્રૂટ કયો, જ્યુસ કયો, ઘણી બધી આઈટમ છે. પાછળ કોલ્ડ સ્ટોરેજ છે અને એમાં બધું સ્ટોરેજ કરે છે. હવે તમને ત્યાં જઈને આખું બધું બતાવીએ કેવી રીતના આ બધી એમની સિસ્ટમ છે. બતાવી દે. હાલો, આપણી વાડી છે, 4,000 આંબાનો ફાર્મ છે, ઝાડની પાકેલી કેરી પ્રોસેસ થઈ આ કોલ્ડ સ્ટોરેજમાં બારે માસ. એટલે તમારે ત્યાં અહીંયા બધી તમારી જ વાડીમાં કેરી ઉગાડી? વાડી ઉપર જ કેરી ઉગાડી. અરે વાહ. અને પછી ફ્રોઝન? ફ્રોઝન થતી આવે. કેરીના ટુકડા બનતા આવે, કેરીનો જ્યુસ બનતો આવે, કેરી રસ બનતો આવે, પછી અલગ અલગ પ્રકારની 6-7 આઈટમ કેરીમાંથી બને. ઓકે. અને આ કોલ્ડ સ્ટોરેજ? આ બધા કોલ્ડ સ્ટોરેજ.
એક કોલ્ડ સ્ટોરેજ સામે છે 20,000 કિલાનો. ઓલું 20,000 કિલો 20,000 કિલો માલ એમાં આવે, એમાં એ ચાલુ છે. ઓકે. અંદર આવતા ઠંડી લાગે છે, એક તો ઠંડીનો ટાઈમ છે. આ બધું પેકિંગ મટીરિયલ ફિલ કરવાનું, કાંટો, પછી કાજુ, બદામ, પિસ્તા, અંજીર, અખરોટ, પછી આઈસ્ક્રીમનું મશીન, આ સીલ કરવાનું મશીન બધું, આ બધા સીલ કરવાના. આ ખારેકનો ગોળ, ખારેકનો ગોળ, ખારેકમાંથી ગોળ ખોલો. હાલો, આ ખારેકમાંથી ગોળ બનાવ્યો. ટૂંકમાં હજી એમ બહુ જાણતો નથી લાગતો. લિક્વિડ, આ લિક્વિડ ટ્રેક. આ લખ્યું છે પ્રવાહી, પ્રવાહી બારી કો ખારેકનો ગોળ પ્રવાહી, પ્રવાહી. તો પછી આને પીવાનો થાય ને? ના, ચમચી નાખી દે દૂધમાં નાખીને, ચાયમાં નાખો, કોફીમાં નાખો, સીરામાં નાખો, ગમે તે આઈટમમાં લેવા. હા હા હા. ને આ ગોળથી 5 ગણો મીઠો થાય આપણે, આ ગોળથી, શેરડીના ગોળથી. એટલો મીઠો થાય. અને આની શું કિંમત રહેતી છે? આની છે 600 રૂપિયા 500 ગ્રામ. 550 રૂપિયા રાખ્યા 300 ગ્રામના. હા હા, 300 ગ્રામ. બહુ મોંઘું પડે, મોંઘું પડે, બહુ મોંઘું પડે. લીંબુનો પલ્પ છે, કેરીનો પલ્પ છે, આ બધી આઈસ્ક્રીમ છે, બધા જ્યુસ અલગ અલગ. પછી આગળ જાંબુના પલ્પ છે, કેરીના ટુકડા સીઝન ઉપર થતા આવે. વર્ષનો આશરે કેટલો માલ જોઈએ એ પ્રમાણે લખ્યું છે ને? આ બધું, એ બધું આઈસ્ક્રીમ છે. એટલે અહીંયા છે એ બધું લખ્યું છે, ચોકલેટ, સ્ટ્રોબેરી, કાજુ, બદામ, બદામ, પિસ્તા, બધું. અને આ બધા લાઈન બધા રૂમ અલગ અલગ. આ બે કેરી ના ને ખારે. હા હા. કેરી વધારે જો, કેરીનો વધારે. કેરીની 35,000 કિલો વર્ષનો ઓલું છે. 35,000 કિલો પ્રોસેસ થાય છે. ખારેક 8,000 કિલો. આ શું છે? આ બધા ડબ્બા, ખારેકના ડબ્બા. આ ખારેકનો રસ. અચ્છા, બારેય ખારેક ઇઝરાયલી ઓમ કચ્છની. હા, ઓકે. બધાને ડબ્બા ભરવાના, જેમ તમને દાડમ જોયું એમને ખારેકને ડબ્બા, કેરીને. અને આનો પછી જ્યુસ કરો કે? હા, અને સાંજે બારે કાઢી નાખવાનું એટલે નરમ પડી જાય, એટલે સવારે પછી નેચરલ આપણે જ્યુસ પીવડાવવાનો. વારે વાહ. આ સીઝન ઉપર ખારેકને ક્રશ થતી આવે, કપડાથી ગરાતો આવે, ડબ્બા ભરાતા આવે, સ્ટોર રહેતો આવે. વારે વાહ. એટલે બારે માસ મળે. ઓકે. પછી કેરીના ટુકડા બધું અલગ અલગ. પછી પાછળ એપલ છે, ડ્રેગન ફ્રૂટ. એ સીઝન ઉપર એ થઈ ગયા, 8 મહિનામાં આવે એટલે 11,000-1,200 કિલા ડ્રેગન ફ્રૂટ ઉપર અંદરથી કાઢી બહારેથી ટોપલા ઉતારીને ફ્રોઝન થતા હોય. વાર વાર. આ બધી સાહેબની પોતાની મહેનત છે. અને મને કહેતા હતા કે 10 વર્ષ તો એમને ઘણું બધું બગાડ જ કર્યું. બગાડ જ કરે, બહુ બગાડ કરે. શીખવું પડ્યું પછી એમ તો એવી રીતના શીખાજે ધીરે ધીરે. ઓહો. હાલો, આ કેરીનો જ્યુસ આવો ને અંદર. કેરીનો જ્યુસ, આ બધી જ્યુસની બોટલ. આ મેંગો લસ્સી, દહીંમાં કેરીનો રસ, મેંગો લસ્સી. આ ભુડિયા સ્પેશિયલ, ડ્રેગન ફ્રૂટ, જામફળ ને કેરી, ત્રણેય મિક્સ. ત્રણેય મિક્સ તમારી સ્પેશિયાલિટી છે. અખરોટ. ઓકે ઓકે. અખરોટ, દૂધ, એલચી, કેસર. ઓહ, અખરોટ છે. પિસ્તા છે, પિસ્તા, દૂધ, એલચી, કેસર, નારિયેળ. લીલા નારિયેળ ને મલાઈ. હા, જંગલના બોર, ચણિયા બોર, ચણિયા બોરનો જ્યુસ, એમને તરબૂચનો જ્યુસ, બધા જ્યુસ એકો એક. આ દાડમ છે ને? આ દાડમ. આ જામેલું દાડમ. આવી રીતે બધા રસ ને ફ્રોઝન કરી દે. હવે તમને નરમ બતાવું. હા, એટલે આજે આપણે મૂક્યો છે જે હમણાં અભિયાન, એ તમને લિક્વિડ બતાવે. આ લિક્વિડ, આ દાડમ. હવે એને જો આ ફ્રોઝન કર્યા પછી, ફ્રોઝન કર્યા પછી આ થઈ ગયો. બરાબર. આ બધી શેની ડબ્બી ની બધું? હા, બધું બીજોરાનો થાળો. લેબલ હજી બાકી છે, જે સ્ટોક ખૂટે એટલે પછી મહિના મહિના અલગ અલગ લાગે. બીજોરાનું હતું? બીજોરા. આ ફળ આવે પેટ માટે પહેલો નંબર. એમ.
કેટલી પ્રોડક્ટ અંદાજે આપણે બનાવ્યો છે? 80 કે 80 કણ છે. 80 એટલે એમાં આમલી કેન્ડી જ્યુસ આ જ્યુસ બધું આવી ગયું. હા આ શું છે? આમલી કેન્ડી. આમલી કેન્ડી ખાટી આમલી. હવે આપણે મેઇન તો શું છે કે ઘણી બધી પ્રોડક્ટ છે રેન્જ વાઇઝ, અને અમે વિચાર્યું જ નહોતું કે આ જગ્યાએ આવીને અમને આવી વ્યક્તિ સાથે મળવા મળશે. મેં એમને પૂછ્યું કે અહીંયા કોણ કોણ વ્યક્તિ આવેલી હશે હસ્તીમાં, તો એમને કીધું કે આ એરિયાના કચ્છના ઘણા બધા ધારાસભ્યો કે મંત્રીઓ કે બધા આવેલા જ હશે, અને ખેડૂત બી ઘણા લોકો જાણવા અને જોવા આવતા હોય. અને કેટલા વર્ષની ઓમ મહેનત તમારી ટોટલ? ટોટલ 2006 થી આપણે શરૂઆત કરી. આંબા 2001માં વાવ્યા, 4 વર્ષ મોટા થયા, ફળ આવ્યું ને ભાવ બેસી ગયો, વાવેતર વધ્યું એટલે પ્રેશર કર્યું, ને પછી આ શરૂઆત કરી. ફ્રીજમાંથી શરૂઆત કરી, એક જ આઈટમમાંથી, કેરીમાંથી. પછી દર વર્ષે નવું નવું બનાવતો આવ્યો. કાચી કેળાનો પાવડર, કાચી કેળા કેટલી તાકાત હોય એમ કીની નથી કરી. શેના માટે આ યુઝમાં? દૂધમાં નાખીને લેવાય, મોરા દૂધમાં, ડાયાબિટીસ વાળા માટે, શરીરની ઉણો ઘણી પ્રકારની ઓલું ઘટતું હોય ને બધું તત્વ પૂરા કરે, એલચી નાખેલું કમ્પ્લીટ. આ બધું આપણે જ બનાવીએ? બધું જ બને. હા બપોર પછી વિચાર જ કરું, હવે આ કાંક પ્રોડક્ટ લઈ આવું, વળી કાંક વિચાર આવે જ પડે, નવો 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 એમ કરીને. ઉંમર શું થઈ છે? ઉંમર મારી 51. 51 અને ભણ્યા છો કેટલું? ભણેલા 9 18 કલાક મશીન અંદર બધું હાલવું જોઈએ, બધું અઘરું છે, મહેનત બધું શીખવું પડે. હા આ તમે જોવો છો ને, હા કન્ટિન્યુઝ અહીંયા અંદર છોકરાઓ આવી રીતના બધું જ્યુસ ને એ બધું ઓગાળીને લઈ આવે, અને આવી રીતના ખાલી બોટલ ઉજો આમ લઈને જાય રાખે છે. પુરિયા સ્પેશિયલ ને? પુરિયા હા, એટલે આમાં જ્યુસમાં છે. હા નવું હમણાં 2 વર્ષથી એ આખો તમે ઓલું કીધું ત્રણે મિક્સ વાળો, ત્રણ મિક્સ. અહીંયા શું કિંમત છે એની? 60 રૂપિયા 200 ml. અને પાછળ રેસ્ટોરન્ટ બી છે, ગુજરાતી પંજાબી ચાઇનીઝ એ બધું રેસ્ટોરન્ટ છે. પછી આ બાજુ જો ઘણા બધા લોકો નાસ્તા માટે ઊભા છે. એમાં ડ્રેગન ફ્રૂટ, જાંબુ, જામફળ ને કેરી, ત્રણ મિક્સ. આની અંદર ડ્રેગન અને બીજા બે કયા? જામફળ ને કેરી. જામફળ ને કેરી, કેરી પુડિયા સ્પેશિયલ. પુડિયા સ્પેશિયલ 60 રૂપિયા કિંમત. 60 રૂપિયા કિંમત. મિક્સ કરી નાખી. કેવી લાગે આઈટમ? મસ્ત લાગે, મસ્ત લાગે, અને એકદમ રિફ્રેશિંગ ફીલ આવે, આમ રિફ્રેશ થઈ જાય, મજા આવી. આ કોમ્બિનેશન પાછું કોઈ દિવસ ટ્રાય નહોતું કરી, મિક્સ કરીને ત્રણેય. આમાં આમ સ્ટ્રોંગ ફ્લેવર આવી જાય જામફળની, મજા આવી. અને અહીંયા તો આવી તો કેટલી બધી આઈટમ છે. મેઇન તો શું છે કે ઓલું ઘઉં ને બાજરો ને બધું રાખતા હતા, પણ હવે એ બધું બંધ કરી દીધું. એનું રીઝન શું હતું સાહેબ? એ સફાઈ ખેડૂત કરીને ના આવતા, રેતી લઈને આવે, પછી અહીંયા 300 વાળી તકલીફ પડી, એટલે પછી બે વર્ષ મગજમારી જાજી. પણ ઓર્ગેનિક જ આપે, ઓર્ગેનિક જ આપતા, એટલા માટે બંધ કરી દીધું સાહેબે. અને હવે આગળ શું? હવે જ્યુસનું ચાલો બધું. વિચાર શું છે હજી આગળ? ક્યાં જાય હવે? છોકરા માથે રહ્યો છે. તમે કહો છો ને કે રોજ હજી વિચાર કરતો, નવો વિચાર, નવું ફળ આવે તો નવો વિચાર આવી જ જાય. હમણાં કીવીનો આવી ગયો, કાજુ કર્યા, એને શેકીને આતી મરી વાળા ફૂલટી. બરાબર.
અને આ બધી પ્રોડક્ટ જે છે જનરલી બધાની એક અલગ અલગ આયુષ્ય હશે ને કે ભાઈ આ આટલો ટાઈમ સારું રહે આટલો ટાઈમ સારું 12 મહિના તક ટકી રહે એમ ને એક એક વસ્તુ 12 12 જે કેરી છે ફ્રોઝન કરે હા ફ્રોઝન તમને ડબો જી બતાવ્યો એ 12 માસ સુધી કાઈ નથી હવે માનો કે હું અત્યારે આવ્યો છું ઠેક રાજકોટ થી હા તો હવે ઈ કેટલી કલાક સુધી આપણે ક્યાંક બારગામ લઈ જાય તો સારું રહી શકે 10 થી 12 કલાક 10 કલાક હા પછી એને વસ્તુને ખાઈ લેવી કારણ કે પછી એને ઓગળે એટલે ખાઈ લેવી પડે હા ફ્રોઝન આઈટમ છે નેચરલ છે હા કોઈ વસ્તુને ગરમ નથી કરતા ને હા એટલે કે ભાઈ કોઈ કોકને લઈ જવું હોય તો એને ખ્યાલ આવે આ બધાને અમે પૂછા જ કરે ઓકે અને હું છે ને એમના દીકરાનો નંબર નીચે તમને લખાઈને આવી જશે છોકરો આવી ગયો હા અને તમારે કાંઈ ભી ઇન્ક્વાયરી હોય કાંઈ ભી પૂછપરછ કરવી હોય તો એમને તમે ફોન કરી શકો છો અને 100% આ જગ્યાએ મુલાકાત લેવા જેવી તમને લોકોને ખ્યાલ નહીં હોય તો પાછળ ઘણા બધા લોકો અહીંયા અત્યારે સારા ઘરના સારા ફેમિલી વાળા અહીંયા જ્યુસ પીવા ની બધા ઊભા છે અને હું તો અચાનક જ આવી ગયો તો અહીંયા કોઈ એવો ઈરાદો જ નહોતો વિડીયોનો પણ આવી સારી વસ્તુ હતી તો મને એમ થયું કે બધા લોકો સુધી આ નોલેજને હું શેર કરું અને આઈ હોપ કે તમને લોકોને આ વિડીયો અને આ માહિતી પસંદ આવી હશે તો વધુ આગળ શેર કરી દેજો આપણા ગુજરાતી ભાઈઓ સુધી અને વિડીયોને એક લાઇક આપી દેજો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ જગ્યાએ કોણ કોણ આવેલું છે ત્યાં સુધી જય હિન્દ જય ભારત